देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों हार्ट एटेक नाम सांभळी अने बलबलाना होदा ढीला थई जाय। मित्रों सामान्य रीते आपणने एवुं होय छे के जेने हाई बीपी होय, कोलेस्ट्रोल होय, डायाबिटीस होय एवा लोकोने ज हार्ट एटेक आवे छे। ए मान्यता तद्दन खोटी छे। हार्ट एटेक कोईपण माणसने आई शके छे, तंदुरस्त माणसने पण आई शके छे। कारण के हार्ट एटेकना फिजिकल अने साइकोलॉजी, शारीरिक अने मानसिक बंने कारणों छे। घणी वखत आपणी नसोनी अंदर ज्यारे चरबीनो क्लॉट फरतो होय तो ये ज्यां सुधी ए लोहीनी अंदर तरतो जे क्लॉट छे चरबीनो ए फरतो होय त्यां सुधी तमने कशुं ज ना होय। बीपी ना होय तमने, हाई बीपी पण ना होय, डायाबिटीस ना होय, कोई पण प्रॉब्लम ना होय, नखमां पण रोग ना होय, छतां पण ए क्लॉट ज्यारे मोटो थाय अने कोई हार्टनी नळीमां ज्यारे फसाई जाय त्यारे एने पण एटेक आई शके छे। घणा આવા સમાજમાં દાખલા જોયા છે કે જે લોકોને નખમાં પણ રોગ નથી હોતો એ પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે। મિત્રો પહેલાં તો હાર્ટ એટેકના જે લક્ષણો છે એ ગેસ ને એસિડિટી જેવા છે। એટલે ઘણી વખત માણસો ગેસ ને એસિડિટીના ભ્રમમાં રહે છે અને એમાં ને એમાં ઉકલી જાય છે અને ટિકિટ ફાટી જાય છે। મિત્રો ખાસ યાદ રાખજો કે આવા લક્ષણો તમને દેખાય કે છાતીમાં અહીંયા જે ડાબી બાજુ તમને સાધારણ દુખાવો થતો હોય, ગભરામણ થતી હોય, શરીરમાં પરસેવો વળતો હોય, શરીરમાં ધ્રુજારી આવતી હોય, માથું દુખતું હોય, આવા જ્યારે લક્ષણો દેખાય ત્યારે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તમારે નજીકના ડૉક્ટર પાસે જવાનું અને ત્યાં તમારે તમારું બીપી મપાઈ લેવાનું। પહેલાં તો કે ભાઈ બીપી તમારું રેગ્યુલર છે અથવા તો વધારે છે, અપ બીપી છે, આ ટેસ્ટ કરાવી અને પછી જો ડૉક્ટર તમારું આ ગેસને લીધે સેમ ગેસના અને હાર્ટ એટેકના સેમ લક્ષણો હોય છે એટલે જો એ પેટમાં તપાસી અને એ સ્ટેથોસ્કોપ મૂકશે એટલે જો પેટમાં ગેસ હશે તો એનાથી અમને ખબર પડી જશે કે આ ગેસનો જ પ્રોબ્લેમ છે। એટલે મિત્રો એમાં છે ને ગેસેક્સ આવે છે આયુર્વેદિક ગોળી હિમાલયાની, ત્યાર પછી યુની એન્ઝાઇમ કરીને ગોળી આવે છે અને એલોપેથી રેબીપ્રાઝોલ આવે છે। આ આ ગોળી તમારે ઘેર રાખી મૂકો તોય ચાલે, આટલી ગોળી તમને કોઈ પણ ડૉક્ટર આપશે એ તમે સવાર સાંજ બે ટાઈમ લેશો એટલે તમારો ગેસનો પ્રોબ્લેમ અને દુખાવાનો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જશે અને રેગ્યુલર થઈ જશે। પણ જો તમને હાર્ટ એટેકની શરૂઆત હોય તો ડૉક્ટરને ખબર પડી જશે કે હાર્ટ એટેકની શરૂઆત છે તો મિત્રો એના માટે જે કંઈ ડૉક્ટર ટ્રીટમેન્ટ કહે એ ટ્રીટમેન્ટ તો કરી જ લેવાની, પણ ટ્રીટમેન્ટ કર્યા પછી એક આયુર્વેદિક ઉપચાર, એક રામબાણ ઔષધિ તમને બતાવું છું કે ડૉક્ટર એમ કે માઇલ્ડ હાર્ટ એટેકનો પ્રોબ્લેમ છે ને, તમને જે કંઈ ટ્રીટમેન્ટ કરે, દવાઓ આપે એ લઈ લેવાની, પછી રજા આપે એટલે તમારે હું કહું એ દવા ચાલુ કરાવી દેવાની। રોજ સવારે 5 પાન તુલસીના બરાબર ચાવી ચાવીને ખાઈ જવાના અને ઉપર 3 મરી ચાવીને ખાઈ જવાના, એવું સવારે ને સાંજે 2 ટાઈમ તમારે ખાઈ જવાનું છે। એ થોડો દિવસ તમને એ દવા કર્યા પછી, હાર્ટ એટેકની દવા કર્યા પછી અઠવાડિયું એક તમારે ચાલુ રાખવાનું છે। મોટું હાર્ટ સર્જરી કરાવે, એન્જિયોપ્લાસ્ટી કરાવે, આવું કરાવે ને પછી તમારે કયો પ્રયોગ કરવાનો છે એ બીજા વિડીયોમાં હું તમને કહીશ। પણ બીજી એક વાત કે તમારા ફળિયામાં, તમારા મહોલ્લામાં, તમારી સોસાયટીમાં, તમારા ઘરમાં, તમારા સંબંધીઓમાં અને તમે હાજર હોય અને કોઈને આમ લાગે હાર્ટ એટેકનો જ હુમલો છે 100% અને માણસ આમ ઉછળતો હોય, આખો શરીર એટલો બધો પરસેવો વળે ને કે આ શર્ટ તમારો પલળી જાય, આખું શરીર પરસેવો થઈ જાય અને માણસ આમ ઉછળે રીતસર, ત્યારે એને તમે જો ઊભા હોય તો તમે કોઈકને કામ લાગો અને કોઈનો જીવ બચી જાય ને આશીર્વાદ મળે તમને તો પુણ્ય કમાઈ શકો। મિત્રો એમણે શું કરવાનું છે, આમ આડા સુવાડી દેવાનું છે અને સુવાડી દીધા પછી ચા કોફી કે કશું આપવાનું નથી અને એક સરખી સમાંતર જગ્યામાં એમને સુવાડી દેવાના। પછી લાલ પટની મરચું, એટલે તીખું મરચું, કુમઠી મરચું નહીં, પટની મરચું તમારે 1 ચમચી લેવાનું છે અને 1/2 ગ્લાસ પાણીમાં એને ડાયલ્યુટ કરીને એનો જ્યુસ બનાવી દેવાનો છે। એ માણસને તમારે એ જ્યુસ તમારે પીવાડી દેવાનો છે। મિત્રો હું ગેરંટીથી કહું કે 1/2 કલાક કે કલાકનો સમય મળી જશે એ માણસને,
અને તૈયારીમાં એ જ્યુસ પીવડાયા પછી તમે તરત જ એને હોસ્પિટલમાં ઉઠાવો અને હોસ્પિટલમાં જઈને ડૉક્ટર તરત એને જે કાર્ડિયોગ્રામ કાઢવાનો છે અને જે બોટલ ચડાવવાના છે એ ચાલુ કરી દેશે. પણ મિત્રો, જે અડધા કલાકનો કલાકનો આ મરચાથી સમય મળી જશે, કારણ કે એનાથી બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય છે અને ફાસ્ટ થવાથી જે જગ્યાએ જ્યાં ક્લોટ અટકેલો છે એને ધક્કો વાગે છે અને જ્યાં બ્લડ નથી મળતું એ થોડો ઘણો પણ સપ્લાય મળતો થઈ જાય એટલે માણસનો જીવ બચી જાય છે. એટલે આ પ્રયોગ ખાસ કરવા જેવો છે. અને બીજો એક પ્રયોગ છે કે એને સુવાડી અને આ રીતે આગળીઓમાં આ રીતે લોક કરી અને એની છાતી ઉપર આમ તમારે પમ્પિંગ કરવાનું છે. આ રીતે છાતી દબાવવાની છે એટલે પમ્પિંગ કરજો અને આ જ્યુસ પીવાડી દેજો. તો મિત્રો, કોઈનો જીવ બચી જાય, દવાખાને જતા જતા સુધી એની ટિકિટ ના ફાટી જાય અને એ માણસનો જીવ બચી જાય. મિત્રો, એની સાથે સાથે તમારે થોડી પરેજી પણ પાડવાની છે. હાર્ટ એટેકનો જે દર્દી હોય ને એ બની શકે તો લાઈફ ટાઈમ આયોડિનવાળું મીઠું છોડી અને સિંધવ મીઠું જો ખાય તો એ બેસ્ટ રહેશે, સારામાં સારું રહેશે. ત્યાર પછી તળેલો ખોરાક, એટલે તો ઘણાને તો એવી ટેવ હોય છે કે ભાઈ રોજ સવારે જાય એટલે 100 ગ્રામ ભજીઓ ના ખાય ત્યાં સુધી અને શાંતિ ના વળે, તો આવી ટેવ હોય તો છોડી દેજો. તળેલો ખોરાક એ પણ, જેને હાર્ટ એટેક આવ્યો હોય તો એના પછી તળેલો ખોરાક નહીં લેવાનો. મગ સિવાયના બધા જ કઠોળ કાયમ માટે બંધ કરી દેવાના. ત્યાર પછી શાકભાજીમાં કોબી અને ફ્લાવર હાર્ટ એટેકવાળાએ નહીં ખાવાના. ત્યાર પછી ડેરી પ્રોડક્ટ જે છે, ચીઝ છે, માખણ છે, ઘી છે, આઈસ્ક્રીમ છે, ફ્રીજની ઠંડા પદાર્થો છે, આ જે આટલા ખોરાકો છે, હાર્ટ એટેકવાળાએ જો લાંબુ જીવવું હોય અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો એને જીવનશૈલીમાં બદલાવ કરવો પડશે. કારણ કે જીભના ચટાકા કરતાં આપણને આપણો જીવ વધારે વાલો હોય છે. એટલે મિત્રો, આટલું જો તમે સાદું જીવન જીવશો, સવારે તમે રોટલી રોટલો બને શકે તો બાજરીનો રોટલો તમે લો તો વધારે સારું હાર્ટ એટેકવાળા, સાંજે ખીચડી છે, વઘારેલી ખીચડી છે, દાળ ભાત શાક છે, કઢી ખીચડી છે, છાશ છે, આવો સિમ્પલ અને સાદો ખોરાક લેશો તો લાંબુ જીવન. મિત્રો, તમારી જાન માટે કહું છું કે છેલ્લા 3 મહિનાથી યુટ્યુબ ઉપર, મારી ચેનલ ઉપર એક મારું સામાજિક મૂવી મૂક્યું છે, જેનું ડાયરેક્શન, જેના ગીત સંગીત પણ અને જેના સંવાદો પણ મનોહરભાઈના છે. અને મિત્રો, ગુજરાતમાં હાઉસફુલના પાટિયા જેને ભૂતકાળમાં ઝુલાવ્યા છે અને એટલી બધી સેન્સિટિવ મૂવી છે. મિત્રો, આ મૂવી 2 મહિનામાં 3 લાખ લોકોએ યુટ્યુબ પર નિહાળી છે. તમે એની ખાલી કોમેન્ટ વાંચી લેજો એટલે તમને એનો રિવ્યૂ મળી જશે કે આ મૂવી જોવા જેવી છે કે નહીં. અને મિત્રો, હું ગેરંટી આપું કે આ મૂવી એટલી સેન્સિટિવ છે કે આ મૂવી જોયા પછી દુનિયાનો કોઈ પણ દીકરો પોતાના મા બાપને ઘરડાઘરમાં મોકલવાનો વિચાર નહીં કરે, એની હું ગેરંટી આપું છું. અને એક વખત જોયા પછી વારંવાર મૂવી જોવાની થાય એવી અતિ સંવેદનશીલ સામાજિક મૂવી આજે જ નિહાળો મિત્રો યુટ્યુબ ઉપર. અને એના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો સ્ક્રીન ઉપર જે પોસ્ટર દેખાય છે એ પોસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમે મૂવીને નિહાળી શકશો. તો આવો સહપરિવાર આપણે આ મૂવી નિહાળીએ અને એમાંથી જે કંઈ બોધ લેવા જેવો છે એ બોધને આપણે ગ્રહણ કરીએ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય